नमस्कार दर्शक મિત્રો, જેટ ન્યૂઝ માં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. સેલવાસની જ્વેલર્સ શોપ માં ધોળા દિવસે લૂંટારા ત્રાટક્યા, બંદૂક નિયાણીએ દાગીના અને રોકડ લૂંટી ફરાર થયા. છેલ્લા ચાર દિવસથી વલસાડ નજીક ઔરંગા નદીના પટમાં રેતી ખનન કરતા ઇસમો મીડિયા કર્મીને જોઈ ભાગ્યા. 3D પોલીસે ઈ પ્રતિપુષ્ટિ ઈ ફીડબેક સિસ્ટમ લોન્ચ કરી, નાગરિકો હવે પોતાનો પ્રતિભાવ આપી શકશે. કોંગ્રેસ ઉમેદવાર નરેશ વડવીએ પત્રકાર પરિષદ યોજી, વિકાસના મુદ્દે રમણલાલ પાટકર પર કર્યા આકરા પ્રહાર. હવે સમાચારો જોઈએ વિગતવાર. સેલવાસના આમલી વિસ્તારમાં ધોળે દિવસે એક જ્વેલર્સની શોપમાં ત્રણ લૂંટારાઓ બંદૂક સાથે પહોંચ્યા હતા અને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ ચોરી લઈ ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસે ચોરોને પકડી પાડવા તપાસ શરૂ કરી છે. સેલવાસના આમલી વિસ્તારમાં એક જ્વેલર્સની દુકાનમાં ધોળે દિવસે બંદૂકની અણીએ લૂંટ થઈ હતી. સેલવાસના આમલી વિસ્તારની દુકાનમાં લૂંટનો મામલો સામે આવી રહ્યો છે. આ પ્રકારનો કિસ્સો સેલવાસમાં પહેલીવાર જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ આજે બપોરે 3 વાગ્યાના આસપાસ સેલવાસના આમલી ફુવારા બાલાજી મંદિર તરફના માર્ગ પર બસેરા હાઉસિંગ સોસાયટીની સામે સ્થિત આભૂષણ જ્વેલર્સની દુકાનમાં 3 નકાબધારી લૂંટારાઓ બંદૂકની અણીએ પ્રવેશ્યા હતા, જેમાં લૂંટારુઓ 16,000 રોકડ રકમ સાથે સોના ચાંદીના દાગીનાની લૂંટ કરી દુકાનમાંથી ફરાર થઈ ગયા હતા. આ મામલામાં સેલવાસ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અનિલ ટીકે અને ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ HC રાઠોડ અને સ્પેશિયલ બ્રાન્ચની આખી ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. આ મામલો સામે આવતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. હાલ પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને લૂંટેરાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. मेरे जो ओनर थे वो कहीं उधारी पे गए थे बाहर, तब तक मैं यहाँ सोफे पे बैठा था. दो जन आए और उन्होंने डायरेक्ट गन निकाला, मेरे हाथ से फ़ोन छीना, फ़ोन ले लिए और डायरेक्ट फिर एक जन ने मेरे को इधर अंदर नीचे बिठा दिया. नीचे बिठाने के बाद एक जन अंदर गया, वो पूरा गल्ला वल्ला खोला उसने, उसमें से कुछ 15-16 हज़ार रुपये कैश था, एक मंगलसूत्र था और थैली में भरे और जो 2-3 आइटम जो खोटा था उनको लगा सोने का वो भी लेके चले गए और थैली में भरे. फिर यहाँ आए, इसमें से ये ट्रे में से इसमें से 12 पूरा अंगूठी निकाल के लेके चले गए. फिर एक जन बाहर गया, दूसरा यहीं पे खड़ा, फिर वो दूसरा तीसरा गाड़ी चालू किया था, तीनों फिर यहाँ से भागे. मैं बाहर दौड़ा उनके पीछे, वो गाड़ी चालू करके तीनों भाग गए. एक ही बाइक में तीनों, ब्लैक कलर की स्प्लेंडर थी, दिखने में सब दुबले पतले थे और सब ने वो मास्क पहना था और कैप पहना था सर. वहाँ उन्होंने सर वो गन निकाला, गन ऐसा मेरे पे रख दिया था. 16-17 हज़ार रुपये कैश गए हैं प्लस कस्टमर का रिपेयरिंग का सामान गया है. उसमें दो बंदे थे, दोनों आए, उनके लड़के पे हाथ पे सर पे घोड़ा रखा और 5 मिनट में लूट के चले गए. अचानक ऐसे घुसे सामान ऑर्डर के चक्कर में कि सामान लेना है, तो मास्क और टोपी पहन के आए. टोटल 3 जना आता, ये 2:45 बजे की अमाउंट 1.5 लाख लगभग सोनो से ने 16,000 रुपये कैश से. વલસાડ કૈલાસ રોડ પર ઔરંગા નદીમાંથી છેલ્લા 4 દિવસથી બિંદાસ્ત મોટી માત્રામાં રેતી કાઢી ટેમ્પોમાં લઈ જવાની ફરિયાદના આધારે મીડિયા કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચતા જ રેતી માફિયાઓ ઊભી પૂછડીએ ટ્રેક્ટર લઈને ભાગી છૂટ્યા હતા. એક બાજુ વલસાડના કાંઠા વિસ્તારમાંથી રેતી ખનન પ્રવૃત્તિ બંધ કરવા માટે માછીમાર સમાજ મેદાને ઉતરી પડ્યા છે, તો બીજી તરફ વલસાડ શહેરના લીલાપોર ઔરંગા નદીનો મોટો પુલ તેમજ કૈલાસ રોડ પર આવેલ ઔરંગા નદીમાંથી છેલ્લા 4 દિવસથી બિંદાસ્ત મોટી માત્રામાં રેતી કાઢી ટ્રેક્ટર કે ટેમ્પોમાં લઈ જઈ રહ્યા હોવાની ફરિયાદના આધારે આજરોજ મીડિયામાં પ્રસારિત થતા કર્મચારીઓ ઘટના સ્થળે જતા ટ્રેક્ટરમાં રેતી ભરનારા રેતી માફિયાઓ ઊભી પૂછડીએ ટ્રેક્ટર લઈને ભાગી છૂટ્યા હતા. વલસાડમાં છેલ્લા કેટલાક દિવસોથી રેતી પ્રવૃત્તિ બંધ કરવામાં આવી છે, ત્યારે વલસાડ શહેરના લીલાપોર ઔરંગા નદી મોટો પુલ નીચે તેમજ શહેરના કૈલાસ રોડ પર આવેલ ઔરંગા નદીમાંથી છેલ્લા 4 દિવસથી રોજે રોજ મોટા પ્રમાણમાં રેતી કાઢીને ટ્રેક્ટર અને ટેમ્પોમાં બિંદાસ લઈ જઈ રહ્યા હોવાની મીડિયાને ફરિયાદ મળી હતી, જેના આધારે આજરોજ બપોરે 12:30 કલાકે ઔરંગા નદી મોટો પુલ નીચે તપાસ કરી જોતા કેટલાક મજૂરો ટ્રેક્ટરમાં રેતી ભરી રહ્યા હતા. મીડિયા કર્મચારીઓને જોતાની સાથે જ રેતી માફિયાઓ પોતાના વાહનો લઈને ઊભી પૂછડીએ ભાગી છૂટ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી વલસાડની ઔરંગા નદીમાંથી રેતી ખનન પ્રવૃત્તિઓ ચાલી રહી હોવા છતાં વલસાડ ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા
आवा गैरकायदेसर रीते रेती खनन करनारा सामे कायदेसर नी कार्यवाही हाथ धरवामां आवे तेवी मांगणीओ थई रही छे। संघ प्रदेश दादरा नगर हवेली अने दमण दीव पोलीस द्वारा प्रशासकना मार्गदर्शन हेठळ ई प्रतिपुष्टि ई फीडबैक सीस्टम लॉन्च करवामां आवी छे, जेना थकी नागरिको अथवा फरियादीओ पेपरलेस प्रोसेस थी पोतानो अनुभव शेर करी प्रतिभाव आपी शकशे। दादरा नगर हवेली अने दमण दीव पोलीस विभाग द्वारा आजरोज प्रशासकना नेतृत्व हेठळ पोलीस जाहिर इंटरफेस ने सुधारवा माटे ई फीडबैक सीस्टम डेप्यूटी इंस्पेक्टर जनरल ऑफ पोलीस द्वारा शुरू करवामां आवी छे। पोलीस अधीक्षक दादरा नगर हवेली राजेंद्र प्रसाद मीणा, आईपीएस पोलीस अधीक्षक अमित शर्मा, आईपीएस पोलीस अधीक्षक पीयूष फुलजले, आईपीएस पोलीस अधीक्षकनी हाजरीमां मिलिंद महादेव डुंबेरे, आईपीएस ट्राफिक अनुज कुमार, आईपीएस डीवायएसपी हेडक्वार्टर रजनीकांत अवधिया, डेनिप्स अने एसडीपीओ दादरा नगर हवेली सिद्धार्थ जैन, डेनिप्स अने अन्य वरिष्ठ पोलीस अधिकारीओ साथे डीडीडीपी ई फीडबैक सीस्टम दिल्ली अने चंडीगढ़मां अमली फीडबैक सीस्टमनी समक्ष ई गवर्नेंस डिविजन द्वारा विकसित अने डिजाइन करवामां आवी छे। एनईजीडीए दादरा नगर हवेली ने ई फीडबैक ई फेस सीस्टम ने कस्टमाइज करीने प्रदान करी छे। संघ प्रदेशना नागरिको पोलीस स्टेशन अथवा पोलीस आउटपोस्टनी मुलाकात लईने प्रतिसाद आपी शके छे। पोलीस स्टेशन अथवा आउटपोस्ट पर आवता नागरिक फरियाद फक्त बारकोड स्कैन करी शके छे અને તેમના મોબાઈલ પર પ્રશ્નવાળી દેખાશે, તેઓ તેમનો પ્રતિસાદ શેર કરી શકે છે અને પોલીસ સ્ટેશન અથવા ચોકીની મુલાકાત દરમિયાન તેમના અનુભવને રેટ કરી શકે છે। ઈ ફીડબેક સિસ્ટમનો ફાયદો એ છે કે પ્રતિભાવ ડેટાબેઝનો ઉપયોગ પોલીસ જાહેર ઇન્ટરફેસમાં સુધારણા માટે વિશ્લેષણ કરવા અને સુધારાત્મક પગલાં લેવા માટે કરશે। આ સમગ્ર પ્રક્રિયા પેપરલેસ હોવાથી ફરિયાદીઓને સરળ રહેશે। ये जो फीडबैक सिस्टम है ये बहुत ही आसान रूप में भरा जा सकता है। जो भी सिटीज़न किसी भी तरह की पुलिस सेवाएं लेने के लिए अगर पुलिस थाने में जाता है या चौकियों में जाता है तो वो सिंपल एक बारकोड के माध्यम से स्कैन करके वो फीडबैक भर सकता है, उसमें रेटिंग दे सकता है, अपने कमेंट दे सकता है। ये बहुत ही सुलभ माध्यम है फीडबैक रिसीव करने का। जनरली पहले पुराने समय में फीडबैक पेपर वे में लिया जाता था, एक कागज़ पत्री के फॉर्म में, जिसको मेंटेन करना और उसको पढ़ने में काफ़ी डिफिकल्टी होती थी। इसके माध्यम से एक हमारे पास हर मंथली एक रिपोर्ट जनरेट हो जाएगी जिसको हम एनालिसिस कर पाएंगे कि लोगों की क्या समस्याएं हैं और कैसे हम अपनी सुविधाओं को और बेहतर कर सकते हैं। तो एक पेपरलेस दिशा के तरफ बढ़ने के लिए एक टेक्नोलॉजी का यूज़ करते हुए फीडबैक सिस्टम को इंट्रोड्यूस किया गया है आफ्टर टेकिंग इंस्पिरेशन फ्रॉम वेरियस अदर पुलिस फोर्स जो इस सिस्टम को पहले से यूज़ कर रही है। और इसकी में हमें एनईजीडी जो एक गवर्नमेंट संस्था उसे सहायता करी है इस फीडबैक सिस्टम को डेवलप करने के लिए। उमरगाम बैठक पर थी उम्मेदवारी करी रहेल कांग्रेस ना उम्मेदवार नरेश वड़वीए पत्रकार परिषद नो आयोजन करीने जीतनो विश्वास व्यक्त कर्यो हतो। विधानसभा चूंटणी 2022 માં ઉમરગામ બેઠક પરથી ઉમેદવારી કરી રહેલ કોંગ્રેસના ઉમેદવાર નરેશ વડવીએ પત્રકાર પરિષદનું આયોજન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, તેમજ ભાજપના ઉમેદવાર રમણલાલ પાટકર પર વિવિધ વિકાસના મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા। નરેશ વડવીએ જણાવ્યું કે જો હું ચૂંટણી જીતીને આવું તો હું આ મહત્વના કાર્યોને પ્રથમ પ્રાથમિકતા આપીશ। ઉમરગામ વિધાનસભા ક્ષેત્રમાં આવતી જર્જરિત આંગણવાડીના મકાનનું નવીનીકરણ, બહેનોને વધુ મહેનતાણું આપવું, સરકારી હોસ્પિટલોમાં આધુનિક સારવાર, ડોક્ટરો અને આશા વર્કરોના વેતનમાં વધારો કરાવવા રજૂઆત કરશે। વડવીએ વધુમાં ઉમેર્યું હતું કે 2002ની ચૂંટણી બાદ 2022ની ચૂંટણીમાં વારલી સામે વારલી સમાજનો ઉમેદવાર છે, લોકો તેને વ્યક્તિગત ઓળખે છે, એટલે 100% જીત મળે તે માટે લોકો પોતે તેમના માટે મહેનત કરી રહ્યા છે। તેમજ ઉમરગામ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર તલવાડા ગામે ઓવરબ્રિજનું નિર્માણ, આવકના દાખલા, જાતિના દાખલા, રાશન કાર્ડ કઢાવવા તેમજ છૂટા પાડવાના કામમાં ગતિશીલતા લાવી લોકોને જમીનના ઉતારાઓની નકલ મેળવવા ખાવા પડતા ધક્કામાંથી મુક્તિ મળી, જીઆઈડીસી તથા આજુબાજુના વિસ્તારોમાં આવેલ ઉદ્યોગોમાં સ્થાનિક લોકોને રોજગારી મળે, દમણગંગા શુગર ફેક્ટરીના શેરહોલ્ડરો સાથે થયેલ ખિલવાડની તપાસ હાથ ધરી ન્યાય અપાવવો, કાંઠા વિસ્તારમાં પ્રદૂષણ ઓકતા ઔદ્યોગિક એકમો પર અંકુશ લાવવો, એસટી બસ સેવા અને નારગોલ ડેપોને શરૂ કરાવવો, ઉમરગામ કાંઠા વિસ્તારમાં કોંગ્રેસે બનાવેલી અને હાલમાં જર્જરિત જેટીને પાટકરે તેમના 25 વર્ષના શાસનમાં નવીનીકરણ નથી કર્યું તેનું નવીનીકરણ કરવું, ભાઠી કરમબેલી અને હુમરણ ગામની વારોલી નદીમાંથી ઔદ્યોગિક વિસ્તારમાં લઈ જવાતું લાખો લીટર પાણી સામે જીઆઈડીસીના અધિકારીઓ પાસે ગામના વિકાસ માટે વિકાસલક્ષી કામ અને વાર્ષિક ફંડ ફાળો પંચાયતમાં જમા કરાવવો,
उमरगाम नारगोल समुद्र मार्ग ने लागू। वारोली नदी डेल्टा की खारलेंड जमीन मत्स्य उद्योग मंडल नामे रिन्यू करावाना, जमीन धोवाण अटकावा, जमीन में मैंग्रोव्स वनीकरण करवा सहित कामों ने प्राथमिकता आपशे तेवी खातरी आपी हती। आप जाणो छो छेल्ला 25 वर्ष थी तवण पाटका धारासभ्य छे, एमणे चूंटणी जीतवा पछी कोई कार्य कर्या नथी, कोई विकासना काम में एमणे काम कर्युं नथी। ए एम कहे छे के विकास विकास विकास, कोई पण पार्टी आवे रोड रस्ता लाइट ना काम तो थवाना छे, पण एणे खरेखर समाज लगता जे कामो करवा जोता कोई काम कर्या नथी। એટલા માટે હું તમને દાખલો આપું, માસી સમાજનો કાલેમાં 2-4 દિવસ પહેલાં ગયા હતા, બધાએ વિરોધ કર્યો છે। નારગોલ આપણે ઉમરગામમાં જે માસી સમાજ છે એમણે વિરોધ કર્યો છે કે ભાઈ કંઈ કામ કરતા નથી, એટલે અસંખ્ય જગ્યા પર રમણભાઈને વિરોધ થાય છે। એટલા માટે કે એમ ચૂંટાઈને આવીને કોઈ કામ કરતા નથી અને મોટા લોકો સાથે એ પોતાના દિવસ ગુજારે છે, તો એમણે સમાજ માટે કશું કામ કર્યા નથી। જ્યારે પણ ચૂંટણીઓ આવે છે ત્યારે કંઈક 6-1 મહિના બાકી હોય ત્યારે એ અમારા સમાજના અનેક સમાજના દરેક સમાજના આગેવાનો જોડે ચર્ચા કરે છે અને સમાજની મિટિંગો લે છે કે ભાઈ ચૂંટણી આવે છે અને તમારે અમારે મદદ કરવાનું છે। એ એક ટર્મ નહીં, 5-5 ટર્મથી જ્યારે આ માણસ એકને એક લાકડીથી બધાને અંકાવતો હોય ત્યારે આજે અમારો સમાજ પણ ભણી ગણીને હોશિયાર છે, એમની નોકરીની જરૂર છે, એમના પરિવાર ને પોષવા માટે છોકરાઓને ભણાવીને વાલીઓ રોજીરોટી જેમ તેમ મજૂરી કરીને છોકરાઓને ભણાવે છે અને જ્યારે નોકરી આપવાનો સમય આવે અને જ્યારે રમણ પાટકર પાસે જાય છે પૂછે છે કે ભાઈ મારો છોકરો એજ્યુકેટેડ થયો છે તો એમને નોકરી માટે કોઈક જગ્યાએ તમે ગોઠવો, પણ એમના જવાબ વ્યવસ્થિત હોતા નથી। એટલા માટે મારા સમાજે નક્કી કર્યું છે કે ભાઈ આ વખતે અમારા સામે નરેશભાઈ છે, એમને ખૂબ જ અનુભવ છે, સરપંચ રહી ચૂક્યા છે, જિલ્લા પંચાયતમાં સભ્ય પદે સેવા આપી છે, એ રીતે આખો સમાજ મને ઓળખે છે અને યુવાન વર્ગ અને મારા વડીલો ભાઈ બહેનો સતત નરેશભાઈ ચૂંટાય રીતે સ્વયંભૂ પોતે મારા। ઉમરગામ વિધાનસભા બેઠકની ચૂંટણીને લઈને કોંગ્રેસના ઉમેદવાર નરેશ વડવીએ પત્રકાર પરિષદ બોલાવી હતી, જેમાં ભાજપ છોડી કોંગ્રેસમાં સામેલ થયેલ જરોલી ગામના માજી ઉપસરપંચ અને ભાજપના શક્તિ કેન્દ્રના કાર્યકરી ભાજપ પર અને ધારાસભ્ય રમણલાલ પાટકર પર ગંભીર આક્ષેપ કર્યા હતા। ભાજપ છોડી કોંગ્રેસનો કેસ ધારણ કરનાર જરોલી ગામના માજી ઉપસરપંચ અને ભાજપના શક્તિ કેન્દ્રના કાર્યકર રહી ચૂકેલા ધીરજલાલ રણછોડ પટેલે આક્ષેપ કર્યા હતા કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જરોલી ગામની જમીન સંપાદન થઈ છે, ત્યારે આ જમીન સંપાદનમાં ગામ લોકોને વધુ વળતર મળે તે માટે રમણ પાટકરે 3 વખત ગાંધીનગરના ધક્કા ખાવા પડ્યા છે, પરંતુ મહેસૂલ મંત્રી સાથે કોઈ જ મુલાકાત નહીં કરાવી જમીનના ઓછા ભાવ અપાવ્યા છે। ધીરજલાલ પટેલે જણાવ્યું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મહારાષ્ટ્રમાં 1,76,000 એકર દીઠ જમીન માલિકોને ચૂકવવામાં આવ્યા છે, સેલવાસમાં એકર દીઠ 5.16 લાખ ચૂકવવામાં આવ્યા છે, જ્યારે તેમના ગામમાં ખેડૂતોને તેમજ જમીન માલિકોને એકર દીઠ માત્ર 3,500 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે, જે અંગે સ્થાનિક ધારાસભ્ય રમણલાલ પાટકર વાપી પારડી ધારાસભ્ય કનુભાઈ દેસાઈ સાથે અનેક વખત રજૂઆતો કરી તેમ છતાં ભાજપ સરકારે આદિવાસીઓને અંધારામાં રાખી ઓછું વળતર આપ્યું છે। આ નારાજગીને લઈને તેઓ કોંગ્રેસમાં જોડાયા છે। તેમના મતે કોંગ્રેસના નેતા નરેશભાઈ વડવી આ વિસ્તારના લોકપ્રિય નેતા છે, તેમના કામથી તે સુપેરે વાકેફ છે, એટલે આદિવાસીઓના કામ કરશે તે વિશ્વાસ સાથે કોંગ્રેસમાં જોડાયા છે। ધીરજલાલ પટેલે વધુમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે જમીન સંપાદનમાં ઓછા વળતરને લઈને તેઓ અવારનવાર ગામ લોકોને સાથે રાખીને ધારાસભ્યોને મળી રજૂઆત કરતા હોય તેમને વારંવાર ભાજપના કાર્યકરો તરફથી ધમકી મળતી હતી। ભાજપના કાર્યકરો તેમના મકાનની તપાસ, બેંક બેલેન્સની તપાસ કરાવીશું તેવી ધાક ધમકી આપી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મામલે વિરોધ નહીં કરવા દબાણ કરતા હોવાના આક્ષેપ કર્યા હતા। આજે અમારા જરોલીની અંદર બુલેટ ટ્રેનની અંદર જમીન સંપાદન થઈ એમાં હું રમણભાઈ પાટકર સાહેબ પાસે ગાંધીનગર 3 વખત મને બોલાવવામાં આવ્યો મહેસૂલ મંત્રીની મુલાકાત લેવા માટે, પણ આજ સુધી અમારી મુલાકાત એણે કરાવી નથી અને અમારી ગામની અંદર જંત્રી રેટ એટલો ઓછો હતો કે અમને 3,500 રૂપિયા ભાવ મળે છે, જ્યારે બાજુના ગામમાં સેલવાસની અંદર 5,16,000 મળે છે અને મહારાષ્ટ્ર અમારું અડીના ગામ આવેલું છે ત્યાં 1,17,000 રૂપિયા ભાવ આપવામાં આવે છે, ત્યારે અમને 3,500 રૂપિયા એક નજીવી કિંમત, એટલે એક આદિવાસી નેતા તરીકે
કોઈ કામે જ નથી આદિવાસી માટે કર્યા હતા રમણભાઈ. નારાજગી અમારી એ છે કે અમારે અમને એટલા આટલા ધક્કા ખવડાવ્યા ગાંધીનગર રમણભાઈને ઘરે હું ટોળા લઈને જતો હતો 20-25 વખત. હું કનુભાઈ દેસાઈ પાસે બી 4 વખત ગયો હતો. એટલે ભાજપ પાર્ટીએ ખરેખર અમને આજ સુધી આદિવાસીને અંધારામાં જ રાખ્યા છે. એટલે મારે એટલું જ કહેવું છે કે હવે મારે પાર્ટી ચેન્જ કરી અને હું કોંગ્રેસમાં જોડાયો છું. કોંગ્રેસમાં મારી એ અપેક્ષા છે કે યુવા નેતા છે મારી સાથે નરેશભાઈ, અને નરેશભાઈના કામ અમે જોયા છે આજ સુધી. એટલે ખરેખર નરેશભાઈ અમારી સાથે કામ કરશે અમારું એ અમને વિશ્વાસ છે નરેશભાઈ ઉપર. અરે ધારાસભ્યનો સાથ સહકાર હશે, એ રજૂઆત કરશે. અમારે અમે આદિવાસી છીએ, અમે કોઈ આગળ આગળ જઈ નથી શકતા. તો અમારે કોઈ એક નેતા તરીકે કામ કરવા માટે માણસ જોઈએ કે નહીં સાહેબ? નતા આવતા એને બોલાવે, અમને બોલાવે. અમારે સ્વ ખર્ચે અમે ગાંધીનગર ગયા હતા, પણ તે છતાં પણ એને મને મુખ્ય મહેસૂલ મંત્રીની મુલાકાત નથી કરાવી. વિરોધના કારણે મને ધાકધમકી એ જ મળ્યું કે એના કાર્યકર્તા ગામની અંદર મને એવું કહેશે કે તારા ઉપર તપાસ કરવામાં આવશે, તારા જે મકાન બનાવેલું છે એની તપાસ કરવામાં આવશે, તમારા બેંક ખાતા તપાસ કર, એવી મને ધાકધમકી આવી મારી હશે. ધરમપુર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે અનિયમિત દોડતી બસો અંગે ડેપો મેનેજર સહિત મુખ્યમંત્રી સુધી લેખિત ફરિયાદ કરી છે અને આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. ધરમપુરમાં હાલમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, જે વચ્ચે સામાન્ય જનની ફરિયાદને લોકો અગ્રણી પાસે જ જતા હોય છે, ત્યારે વલસાડ ધરમપુર વચ્ચે અપડાઉન કરનારા મુસાફરો અને વિદ્યાર્થીઓને એસટી બસ નિયમિત ન દોડતી હોય કલાકો સુધી ડેપોમાં બેસી રહેવાની ફરજ પડે છે. એટલું જ નહીં, 65-સીટર બસમાં 100થી વધુ મુસાફરો ભરવામાં આવતા હોય, જે કોઈ ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ જેવા અનેક વાક્યો અને ફરિયાદો સાથે વિદ્યાર્થીના પ્રશ્નોના નિરાકરણ માટે ડેપો મેનેજરને ફરિયાદ કરી છે. સાથે જ ફરિયાદની નકલ પ્રાંત કચેરી, મામલતદાર અને મુખ્યમંત્રી સુધી રવાના કરી છે, અને જો તેમ છતાં કોઈ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો તેઓ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. આજે જે ફરિયાદ આપવામાં આવી છે એ વિદ્યાર્થી વર્ગ, મજૂર વર્ગ, ઘણીવાર અમારી પાસે એક આગેવાન હોવાના કારણે કોલો આવે છે કે ભાઈ આજે અમને બસ નથી મળી. એમાં વિદ્યાર્થીનો પણ કોલ હોય છે, નોકરિયાત વર્ગનો પણ કોલ હોય છે, મજૂર વર્ગનો પણ કોલ હોય છે, અને જે પાસ હોલ્ડરો છે જેના માટે નિયમિત બસો ચાલવી જોઈએ એ ચાલતી નથી અને ઘણા રૂટો કેન્સલ કરી દે છે. સવારની જે ઇન્ટરસિટી બસો છે તેની અંદર 56 સીટની બસોમાં 125થી લઈને 150 સુધીના પેસેન્જરો ભરી દેવામાં આવે છે. જો એની અંદર કોઈ દુર્ઘટના ઘટી તો જવાબદાર કોણ? જવાબદાર તો જે એસટી નિગમ છે એમણે લેવી પડશે. કેમ કે સીટો સીટના જગ્યાએ તમે જરૂરથી વધારે પેસેન્જરો ભરો છો, જેના કારણે કોઈ દિવસ કોઈ દુર્ઘટના ઘટી તો જવાબદાર એમણે લેવી પડશે. એટલા માટે મેં ફરિયાદ કરી છે. આગામી દિવસમાં જો મારી ફરિયાદને સાંભળવામાં ન આવે અને એમની પાસે ન્યાય જો ન મળે, અમારા વિદ્યાર્થી મજૂર વર્ગ નોકરિયાત વર્ગ જો અટવાશે, તો હું એમના વિરુદ્ધની અંદર પીએલઆઈ દાખલ કરીશ કોર્ટની અંદર, અને જે તે વિભાગનો અધિકારી હશે હું એની પર કાયદેસરની ફરિયાદ કરીશ. વિધાનસભા ચૂંટણી 2022 ને લઈને મતદાન જાગૃતિ માટે વલસાડના તીથલમાં જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગરે લીલી ઝંડી બતાવી બીચ મેરેથોનને પ્રસ્થાન કરાવ્યું હતું. ભારતના ચૂંટણી પંચ દ્વારા વિધાનસભા ચૂંટણી આગામી ડિસેમ્બર 2022ના SVEEP કેલેન્ડર મુજબ મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત તારીખ 23 નવેમ્બર 2022ના રોજ સવારે 7 કલાકે વલસાડના તિથલ બીચથી સ્વામિનારાયણ મંદિર સુધી બીચ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગરે અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. દરિયા કિનારે રહેતા લોકો મતદાન કરવા માટે જાગૃત થાય અને તારીખ 1 ડિસેમ્બરના રોજ વધુમાં વધુ મતદાન કરે એવા શુભ આશય સાથે મતદાન જાગૃતિના બેનર સાથે આ બીચ મેરેથોન યોજાઈ હતી, જેના થકી લોકો સુધી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનો સંદેશ પહોંચાડવામાં આવ્યો છે. મેરેથોનમાં સામેલ ફર્સ્ટ ટાઈમ વોટર એવા કોલેજના તમામ વિદ્યાર્થીઓને મોબાઈલમાં વલસાડ DEO એપ ડાઉનલોડ કરાવી વોટરના પોલિંગ બૂથ વિશે સમજ આપી પોતે તેમજ આસપાસના નાગરિકોને લોકશાહીમાં મતદાન કરાવવા જણાવ્યું હતું. આ મેરેથોનમાં રમતગમતમાં રસ ધરાવતા વલસાડની કોલેજ અને શાળાઓના વિદ્યાર્થીઓ, જિલ્લાના વ્યાયામ શિક્ષકો, NCCના વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ તેમજ જુદી જુદી શાળા અને સંસ્થાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેઓએ મેરેથોનમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ બીચ ઉપર ઉપસ્થિત નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સેલવાસની જ્વેલર્સ શોપમાં ધોળા દિવસે લૂંટારા ત્રાટક્યા, બંદૂકની અણીએ દાગીના અને રોકડ લૂંટી ફરાર થયા.
છેલ્લા ચાર દિવસથી વલસાડ નજીક ઔરંગા નદીના પટમાં રેતી ખનન કરતા ઇસમો મીડિયા કર્મીને જોઈ ભાગ્યા. થ્રીડી પોલીસે ઈ પ્રતિપુષ્ટિ ઈ ફીડબેક સિસ્ટમ લોન્ચ કરી નાગરિકો હવે પોતાનો પ્રતિભાવ આપી શકશે. કોંગ્રેસ ઉમેદવાર નરેશ વડવીએ પત્રકાર પરિષદ યોજી વિકાસના મુદ્દે રમણલાલ પાટકર પર કર્યા આકરા પ્રહાર. સમાચારોમાં આજે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.